કોરોનાની બીજી લહેર ઘાતકી બની હતી જેમાં પાલનપુરમાં પણ અસંખ્ય લોકો મોતને ભેટ્યા છે ત્યારે કોરોના કાળમાં નિરાધાર બનેલા રત્ન કલાકારો સહિતના લોકોની વારે બનાસકાંઠા ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન આવ્યું છે પાલનપુરમાં કોરોના કાળમાં ઘણા પરિવારોના માળા વિખેરાયા છે જેમાં પાલનપુરમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા રત્ન કલાકારો મેનેજર કે દલાલ ભાઈઓ પણ કોરોનાનો ભોગ બન્યા છે પરિવારના મૂભી અવસાન પામે ત્યારે ઘરમાં કોઈ કમાવાવાળું કે આવકનું કોઈ સાધન ન હોય એવા પરિવારો નિરાધાર બન્યા છે ત્યારે આવા પરિવારોને વારે મુંબઈનું જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ ફાઉન્ડેશન આવ્યું છે બનાસકાંઠા ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના માધ્યમથી આવા નિરાધાર પરિવારોને તે સહાય આપવા ઈચ્છે છે ત્યારે પાલનપુરમાં વસતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા સહિતના કોઈપણ નિરાધાર પરિવારો કે જેઓ સહાય મેળવવા ઈચ્છતા હોય તેઓએ આગામી પંદરમી જૂન સુધીમાં જરૂરી માહિતી સાથે બનાસકાંઠા ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનનો સંપર્ક કરવાનો રહેશે આજે ભારતમાં બીજી લહેરની અંદર કોરોનાએ ઘણા લોકોને કાળ લીધો છે ત્યારે બનાસકાંઠામાં ઘણા એવા પરિવારો છે કે જે નોધારા બન્યા છે જેના મા બાપ ગુજરી ગયા છે જેમનો કોઈ આધાર નથી ખાસ કરીને રત્ન કલાકાર જે અમે એની સાથે સંકળાયેલા છીએ કલાકાર હોય કોઈ દલાલી કરતા હોય કારખાના ચલાવતા હોય કોઈ નોકરી કરતા હોય એવા જિલ્લાવાસીના તમામ લોકોને મારી વિનંતી છે કે આવા કોઈ પણ લોકો હોય કે જેનો આધાર નથી રહ્યો નાના નાના બાળકો છે તો એવા લોકોને બનાસકાંઠા ડાયમંડ એસોસિએશન અને જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ મુંબઈ દ્વારા એક સહાય આપવાનું આયોજન કર્યું છે તો મિત્રો આપને વિનંતી છે કે આપની આજુબાજુમાં આવો કોઈ કેસ હોય કોઈ પણ હોય તો તમે જાણ કરજો બે ત્રણ વિગત તમારે રજૂ કરવાની છે અરજી સાથે એનો મરણનો દાખલો આધાર કાર્ડ અને રહેઠાણનો પુરાવો આટલી ચીજ તમે ભેગી કરીને અમને અરજી કરજો પાલનપુર બનાસકાંઠા ડાયમંડ એસોસિએશને જેની ઓફિસ છે ઢુંઢિયાવાડીમાં તો મિત્રો આનો વધુમાં વધુ લાભ અપાવવા વિનંતી અને એક નોધારાનો આધાર બની અને આપણે સાથે મળી આવા કુટુંબોને આપણે સહાય કરીએ એ જ મારી વિનંતી ધન્યવાદ